કોર્પોરેટર જાગૃતિ કાકાએ લીધો અધિકારીનો ઉધડો. પાણીની લાઇનના કામ મુદ્દે કોર્પોરેટર લાલગુમ થઈ ગયા. 20 દિવસથી લાઇન તૂટતા સ્થાનિકો પરેશાન હતા. પાણીની લાઇન તૂટ્યા બાદ પણ કામગીરી ન કરતા લોકો રોષે ભરાયા હતા. ત્યારે વધુ જાણકારી પર સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે. અંજલિ, આખો મામલો શું છે? બિલકુલ વિધિ, જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની અંદર પાણીની સમસ્યા એ રોજિંદું એક રૂટીન બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર 13માં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 20 દિવસથી પીવાના પાણીની લાઇન તૂટી હતી, જેને લઈને વોર્ડ નંબર 13ના જે કાઉન્સિલર છે જાગૃતિ કાકા, તેઓ આજે વહેલી સવારે સ્થળ પર પહોંચ્યા હતા અને જાણવા મળ્યું હતું તેઓને કે જે પાણીની પાઇપલાઇન તૂટી છે તેના પાછળનું મુખ્ય કારણ છે કે ગેસની લાઇનનું જે કામ ચાલી રહ્યું હતું તેના કારણે આ પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. જો કે ગેસના અધિકારીઓ દ્વારા પ્રોપર કાર્યવાહી નહીં કરવામાં આવતા છેલ્લા 20 દિવસથી વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી, અને જેને લઈને આજે સવારથી જ કાઉન્સિલર જાગૃતિ કાકા તે જગ્યા પર પહોંચ્યા હતા અને અધિકારીઓનો ઉધડો લીધો હતો કે પાણીની લાઇનની જોડાણ બાબતે પણ કમિશનર સુધી જો વાત પહોંચાડવી પડે તો આ શરમજનક બાબત કહેવાય. કહી શકાય છે કે કાઉન્સિલરોની વાત અધિકારીઓ નહીં સાંભળતા હોવાનું અનેક વખત કાઉન્સિલરો રજૂઆત કરી ચુક્યા છે. સ્થાયીના સભ્ય ખરેખર આવું છે? શું અધિકારીઓ નથી સાંભળી રહ્યા? મેળવીએ જવાબ. આપણી સાથે કોર્પોરેટર જ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જાગૃતિબેન. જાગૃતિબેન, આખો મામલો શું બન્યો હતો? આજે કેમ આપે અધિકારીઓની ઉપર ગુસ્સે થવું પડ્યું, જણાવશો જરા? 20 દિવસથી ગેસ ડિપાર્ટમેન્ટે કામગીરી કરી હતી ગેસની નવી લાઇન નાખવા માટે. હા, તો જે પુશિંગથી એ લાઇન નાખી રહ્યા હતા એમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી જે લાઇન જે જઈ રહી હતી એ લાઇનમાં ડેમેજ કરી નાખ્યું. 3 પાણીની લાઇનોની અંદરથી ગેસની લાઇન પાસ થઈ, એના લીધે વિસ્તારના લોકોને પાણી નહીં મળ્યું. ગેસ ડિપાર્ટમેન્ટે વોર્ડને અને પાણી પુરવઠાને ગેરમાર્ગે દોરતા વિસ્તારના લોકો હેરાન પરેશાન થયા. કેટલા દિવસથી આ સમસ્યા હતી જાગૃતિબેન? લોકોની પરેશાની કેટલા દિવસથી હતી? છેલ્લા 20 દિવસથી આ લોકોની વિસ્તારના લોકોની પરેશાની હતી. મારા એપાર્ટમેન્ટમાં પણ પાણીની સમસ્યા હતી. એ કોકુડે બન્યું, જે એ બાજુનો ભાગ છે બધા જ સોસાયટીની અંદર કોઈ જગ્યાએ પાણી જઈ રહ્યું નહીં હતું. એટલે અવારનવાર રજૂઆતો કરવા છતાં જે પાણી પુરવઠાના વિભાગ છે કે વોર્ડ વાળા છે કોઈનું ધ્યાન ન જતા અમે એમનું ધ્યાન ગયું કે આ ગેસ ડિપાર્ટમેન્ટને કામગીરી કરી પછી આ કામ પાણી નથી આવતું. એટલે એ દિશામાં એ લોકો ગયા કમિશનરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરતા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી અને ગઈકાલે કામગીરી પૂર્ણ થઈ. ઓકે, પણ આવું કેમ થાય છે જાગૃતિબેન? વારંવાર આ પ્રકારના મામલાઓ સામે આવે છે કે લોકો રજૂઆતો કરે છે, અધિકારીઓના કાન સુધી પહોંચતું નથી, પછી પ્રજાના પ્રતિનિધિઓએ આગળ આવવું પડે અને અંતે મામલો થાળે પડે, પણ ત્યાં સુધીમાં લોકોની પરેશાની ઘણી ભોગવી ચૂક્યા હોય. પ્રજા અમને ચૂંટીને લાવી છે એટલે પ્રજા અમારી જોડે જ આવતી હોય અને અમને જ રજૂઆત કરતા હોય. વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો છીએ એટલે પહેલા કાઉન્સિલરને જ રજૂઆત થતી હોય છે. એટલે જો એ ન થતું હોય કાઉન્સિલર લેવલે કે કંઈક મોટી સમસ્યા હોય તો અમે અમારા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી, મેયર, ડેપ્યુટી મેયર કે કમિશનરશ્રીનું ધ્યાન દોરતા. અધિકારીઓ નથી કરતા કામ, એવું છે જાગૃતિબેન? ના, અધિકારીઓ કામ કરતા જ હોય છે, પણ કોઈ અમુક કામો એવા હોય છે કે મોટા કોઈ એના તરત જ ડિસિઝન લઈ શકતા નથી અને એમાં પણ વાર લાગતી હોય છે. કે અને જે અમારો 13 નંબર અને 14 નંબર બે વોર્ડ છે, એક સિટી વિસ્તાર છે, જૂનો વિસ્તાર છે એટલે ગીચ લાઇનો છે, વસ્તી પણ ખૂબ મોટી છે, એટલા માટે અવારનવાર આવા પ્રોબ્લેમો થતા હોય છે. ઠીક છે જાગૃતિબેન, આશા રાખીએ કે આ પ્રકારનો ફરી બનાવ ન બને. આભાર અમારી સાથે જોડા બદલ જાગૃતિબેન કાકા, કે જો કહી રહ્યા છે કે ઘણી વખત નિયમો અને તેની સાથે નિર્ણયો લેવામાં લાગતી વારને કારણે સ્થાનિકો પરેશાન થતા હોય છે અને અંતે કાઉન્સિલર્સ મેદાનમાં આવવું પડે છે અને આ મામલો અધિકારીઓ સુધી પહોંચાડવો પડે છે.